जय स्वामीनारायण विद्यार्थी मित्रों, पाठ नंबर छ भारत सांस्कृतिक वारसा स्थलों बराबर एन आप अभ्यास कर रहा छे। बीजो लैक्चर आज गई काले विद्यार्थी मित्रों आप दरेक जोईए छे सरस मजानी त्रण महाराष्ट्रना सांस्कृतिक वारसा त्रण एवं महत्वना स्थलों विषे आप परिचय मेळव्यो जे विश्वविख्यात पण छे बराबर अजंता इलोरा गुफाओ अने साथे साथे मुंबई नी अंदर अरब सागर नी अंदर आवेली एलिफंटा नी गुफा विषे आपणे परिचय मेळव्यो। एवा ने एवा जे बीजा सांस्कृतिक वारसाना स्थळ तरीके आपणे विद्यार्थी मित्रों आजे आगळना एवा स्थळोनो अभ्यास करवानो छे। एमां सौथी पहेला आपणे अभ्यास करशुं महाबलीपुरम बराबर। महाबलीपुरम नामनुं जे स्थळ छे ए केम सांस्कृतिक वारसानुं स्थळ छे एने विद्यार्थी मित्रों आपणे समजीए बराबर। तो आ सौथी पहेला तो स्थळ क्यां आवेलुं छे ए आपणे ख्याल होवो जोईए। એટલે સૌથી પહેલા આપણે એ જોઈશું કે આ સ્થળ ક્યાં આવેલું છે બરાબર છે। તો આ સ્થળ આવેલું છે તમિલનાડુ રાજ્યની અંદર, આપણું દક્ષિણનું એક રાજ્ય તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નઈ નામનું જે મોટું શહેર છે આપણું બરાબર, એ ચેન્નઈના 60 કિલોમીટર દૂર, ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ નામનું એક શહેર આવેલું છે। અહીંયા क्या आवेलू छे? राज्य तमिलनाडु, चेन्नई, चेन्नई नी अंदर थी 60 किलोमीटर दूर महाबलीपुरम आवेलू छे। साथे आपणे एने नोट डाउन पण करता जईए पॉइंट ने। स्थल क्या आवेलू छे? तो के तमिलनाडु राज्यना चेन्नई थी 60 કિલોમીટર બરોબર, ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે। આપણે જાણીએ છીએ કે તમિલનાડુ એટલે દરિયા કિનારાનું રાજ્ય છે, દક્ષિણ ભારતના બધા જ રાજ્યોને લગભગ દરિયા કિનારો મળ્યો છે। આ જે શહેર છે તમિલનાડુનું, આ શહેર એ દેશની અંદર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સમુદ્ર કિનારા માટે, સાગર કિનારા માટે પ્રખ્યાત છે। તો આ મહાબલીપુરમ શહેરની આપણે વાત કરીએ છીએ, તે મંદિરોની સ્થાપના અને એ શહેરને મળેલો દરિયા કિનારો, એના માટે એ સમગ્ર દેશની અંદર આ શહેર પ્રખ્યાત છે મહાબલીપુરમ। મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે, એનો સમુદ્ર કિનારો, સાગર કિનારા માટે દેશમાં જાણીતું છે બરાબર। દેશમાં આ સ્થળ આના માટે જાણીતું છે। આપણે જેમ ગુજરાતની અંદર દીવનો દરિયા કિનારો આપણે ખૂબ જાણીતો છે બરાબર, એ પ્રમાણે અહીંયા મહાબલીપુરમનો દરિયા કિનારો ખૂબ જાણીતો છે। દક્ષિણ ભારતની અંદર અલગ અલગ વંશના રાજાઓ રાજ કરતા હતા, એ સમયે પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમે, અને એના નામ, એનું ઉપનામ હતું નરસિંહવર્મન પ્રથમે, દરેક રાજાઓ અલગ અલગ નામો ધારણ કરતા બરાબર, એમ આ રાજાનું, નરસિંહવર્મન પ્રથમ રાજાનું ઉપનામ હતું મહામલ। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, મહામલ। અને એ પરથી આ નગર, આખું શહેર જે હતું રાજાનું, એ નગરને નામ આપવામાં આવ્યું મહાબલીપુરમ બરાબર। કોના નામ પરથી છે? તો દક્ષિણ ભારતના પલ્લવ વંશના રાજા, દક્ષિણ ભારતના પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ પ્રથમના ઉપનામ, શું ઉપનામ હતું? તો એ ખાસ આપણે ઉપનામ યાદ રાખશું, એનું ઉપનામ હતું મહામલ બરાબર, ઉપનામ હતું મહામલ પરથી
ए उपनाम पर थी नगर नु नाम महाबलीपुरम पड़ियो। तो राजा नु उपनाम अपने याद रखू महामल नरसिंह वर्मन प्रथम एनु उपनाम हतु, अने महामल एना नाम पर आखू जे नगर हतु ए महाबलीपुरम तरीके ओळखवामां आव्यु। अहींया आपणे वात करीए एम के शेना माटे जाणीतुं छे, तो के मंदिर स्थापत्य माटे, खास करीने आ शहर जे छे ए जाणीतुं छे मंदिरोना स्थापत्य माटे, तो स्वाभाविक छे। अने सागर किनारो समुद्र किनारो तो सारो हशे ए तो बराबर छे। मंदिर स्थापत्य एटले सारा एवा बेनमून कला कारीगरी धरावता मंदिरो पण अहींया हशे, ए पण वास्तविकता छे। तो पल्लव वंशना राजा नरसिंह वर्मन प्रथमना समयनी अंदर अहींया कुल 7 रथ मंदिरों नुं निर्माण करवामां आवेलुं छे। विद्यार्थी मित्रों, रथ मंदिरों विषे आपणे आगळ परिचय मेळवी चूक्या छे। रथ मंदिरोनी विशेषता शुं हती? तो कि एक ज पत्थर कापीने एमांथी आखुं मंदिर कोतरवामां आवतुं, आ एनी मुख्य विशेषता हती। એવા અલગ અલગ રથ મંદિરો આપણે પાંડવોના નામ પરથી જોઈ ચૂક્યા હતા, બરાબર ને? દ્રૌપદીનું રથ મંદિર, સૌથી મોટું યુધિષ્ઠિરનું રથ મંદિર, જે આપણે આગળ પરિચય મેળવી ચૂક્યા છીએ સાંસ્કૃતિક વારસાના સ્થળોના પાઠની અંદર, પાઠ નંબર। તો એવા 7 રથ મંદિરો મહાબલીપુરમની અંદર બંધાવવામાં આવ્યા હતા, જેમાંથી આજે 5 રથ મંદિરો હયાત છે, આજે 5 જોવા મળે છે। અને બાકીના જે 2 છે રથ મંદિરો એ દરિયાની અંદર વિલીન થઈ ગયા છે, દરિયાની અંદર ડૂબી ગયા છે, બરાબર? એટલે આજે 5 રથ મંદિર જોવા મળે છે। કેટલા રથ મંદિર નિર્માણ પામ્યા હતા? 7। નરસિંહ વર્મન પ્રથમના સમયમાં 7 રથ મંદિરોનું નિર્માણ કરાયું હતું। તેમાંથી 5 હયાત અને 2 દરિયામાં વિલીન થઈ ગયા છે। આજે તમે 5 રથ મંદિરો અહીંયા જોઈ શકો છો। આ ઉપરાંત અહીંયા રથ મંદિરો તો આની આગવી વિશેષતા હતી મંદિર સ્થાપત્યો તરીકે, પણ એ સિવાય બીજા કેટલાક શિલ્પો પણ અહીંથી મળી આવ્યા મહાબલીપુરમની અંદર, જેમાં હાસ્ય મુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ, બરાબર, હાસ્ય કરતી હોય આપણા ત્રિદેવ, આપણે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, જેની મૂર્તિ આપણે ગુફા નંબર 1માંથી એલિફન્ટામાંથી મળી આવી હતી। ત્રિદેવોમાંનો એક દેવ ભગવાન વિષ્ણુની હાસ્ય મુદ્રા હસતી હોય એવી મૂર્તિ અહીંયા મળી આવી, અને સાથે સાથે મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું એક શિલ્પ, બરાબર, આપણે મા અંબાની આરતી કરી એમાં પણ મહિષાસુરનો વધ એની એક આખી કડી લીટી આવે છે, બરાબર। તો એ જે મહિષાસુર રાક્ષસ નામનો જે રાક્ષસ હતો એનો વધ કરતી દુર્ગા દેવીની જે પ્રતિમા છે, બરાબર, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય ત્યારે એની મોટી મોટી પ્રતિમાઓ ત્યાં જોવા મળે, તો એ જે દુર્ગા દેવીની જે શિલ્પ છે એ પણ અહીંયા જોવાલાયક શિલ્પ છે। 2 મહત્વના શિલ્પો છે અહીંયા જોવાલાયક, કયા કયા? તો એ શિલ્પો કયા કયા? તો ભગવાન વિષ્ણુની હાસ્ય મુદ્રાનું શિલ્પ અને મહિષાસુર રાક્ષસનો વધ કરતી દેવી દુર્ગાનું શિલ્પ, આ 2 શિલ્પ અહીંયા ખૂબ જ જાણીતા છે, બરાબર। મહાબલીપુરમ વિશેનો પરિચય જ્યારે આપણે લખવાનું છે ત્યારે આપણે આ પોઈન્ટ, જે મહત્વના પોઈન્ટ અહીંયા આપણે લખી છે, એ મહત્વના પોઈન્ટ વિશે આપણે લખવાનું થાય। અને મહાબલીપુરમ જે છે એ વિશ્વભરની અંદર ખડક સ્થાપત્યના, ખડક શિલ્પના એક જ પથ્થરમાંથી કોતરેલા રથ મંદિરોનું બેનમૂળ સ્થાપત્ય કલા તો ધરાવે છે, પણ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું। બહુ જૂના સમયની અંદર આ એક બંદર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો પ્રાચીન સમયનું જાણીતું બંદર પણ હતું આ
બરોબર જૂના સમયની અંદર એક બંદર તરીકે પણ એનો વિકાસ થયેલો હશે તો આટલા પોઈન્ટ લખો એટલે આપણો એક પણ માર્ક્સ બે માર્ક્સની અંદર જો મહાબલીપુરમ વિશેની માહિતી આવે એક પણ માર્ક્સ આપણો કપાય નહીં સૌ પહેલા તો આપણે લખવું પડે સ્થળ રાજ્ય યાદ રાખશું શહેર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે શેના માટે પ્રખ્યાત છે તો કે મંદિર સ્થાપત્ય સાગર કિનારા માટે કોના નામ પરથી તો કે પલ્લવ વંશના જે રાજા છે એના નરસિંહવર્મન પ્રથમનું ઉપનામ મહામલ એના નામ પરથી મહાબલીપુરમ નગર અને નગરની અંદર એની વિશેષતા સાત રથ મંદિરો હતા સાત રથ મંદિરો એના સમયમાં નિર્માણ પામ્યા હતા જેમાંથી આજે પાંચ જોવા મળે છે અને બે જે છે એ દરિયામાં વિલીન થઈ ગયા એ સિવાય બે સરસ મજાની શ્રેષ્ઠ મૂર્તિઓ પણ આપણે આ શહેરમાંથી પ્રાપ્ત થઈ ભગવાન વિષ્ણુની હાસ્ય મુદ્રાની મૂર્તિ અને મહિષાસુર રાક્ષસનો વધ કરતી દેવી દુર્ગાનું શિલ્પ આ બે શિલ્પો પણ શ્રેષ્ઠ શિલ્પો આપણને મળ્યા અને પ્રાચીન સમયનું એક બંદર પણ હતું આગળ વિદ્યાર્થી મિત્રો એક બીજા એવા ને એવા સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે પરિચય મેળવશું આપણે પટ્ટદક્કલ પટ્ટદક્કલ નામનું સ્થળ જે ભારતના સાંસ્કૃતિક વારસાનું એક સારું એવું સ્થળ છે ક્યાં આવેલું છે તો પટ્ટદક્કલ એક કર્ણાટક રાજ્યની અંદર કર્ણાટક રાજ્યની રાજધાની જૂના સમયની બાદામી બરાબર એ બાદામીથી 16 કિલોમીટર દૂર આ નગર આવેલું છે ક્યાં આવેલું છે તો કે કર્ણાટક રાજ્યમાં બાદામીથી અથવા ક્યાંક બાદામી પણ લખેલું હોય છે બંને એક જ છે 16 કિલોમીટર દૂર આવેલું છે એક નાનકડું શહેર પટ્ટદક્કલ બરાબર રાજ્ય કર્ણાટક પટ્ટદક્કલ એ જૂના સમયની અંદર પ્રાચીન ભારતની અંદર ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું પ્રાચીન સમયમાં ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું જૂના સમયની અંદર એ રાજધાની હતી તમે વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ નીચલા ધોરણની અંદર કરી ગયા હશો સાતમાની અંદર બે મહાન રાજ્યો આવતા બરાબર સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો સમગ્ર ભારતના બે રાજાઓ હતા અને પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતની અંદર અનેક આખું જે રાજ્ય હતું એના અનેક ટુકડાઓ થયા એમાં ચેર પાંડ્ય ચોલ પલ્લવ રાષ્ટ્રકૂટ બધા અલગ અલગ વંશના રાજાઓનો ભાગ પડ્યો એમાં ચાલુક્ય વંશના રાજાઓનો જે ભાગની અંદર શાસન હતું એની એ રાજધાનીનો પ્રદેશ હતો બરાબર ચાલુક્ય વંશની રાજધાનીનો પ્રદેશ હતો સાતમી અને આઠમી સદીની અંદર અહીંયા નિર્માણ પામેલા મંદિરો કઈ સદીમાં ઈસવીસન સાતમી અને આઠમી સદીમાં એટલે કે 700 થી 800 સમયગાળા દરમિયાન ઈસવીસન 700 થી 800 સમયગાળા દરમિયાન અહીંના જે મંદિરોનું નિર્માણ થયું બે શૈલીનો ઉપયોગ થયો એક નાગર અને દ્રવિડ શૈલી મંદિરોનું નિર્માણ કરવાની જે શૈલી હતી એ નાગર અને દ્રવિડ શૈલીની અંદર આપણને જોવા મળ્યું સાતમી અને આઠમી સદીમાં અને આઠમી સદીમાં નાગર અને દ્રવિડ શૈલીના મંદિરોનું નિર્માણ થયું જે અહીંયા આપણને આ પટ્ટદક્કલની અંદર જોવા મળે છે એમાંના શ્રેષ્ઠ મંદિરની જો વાત કરીએ તો પટ્ટદક્કલનું સૌથી મોટું જે મંદિર છે તે વિરૂપાક્ષ નામના સ્થળે આવેલું શિવ મંદિર છે પટ્ટદક્કલનું સૌથી મોટું મંદિર કયું છે ખાસ યાદ રાખવાનું છે વિરૂપાક્ષનું કોનું મંદિર છે કે શિવ ભગવાન શિવનું મંદિર બરોબર એ સૌથી મોટું મંદિર છે વિરૂપાક્ષનું શિવ મંદિર એ અહીંનું સૌથી મોટું મંદિર છે
तो पटदकल विषय विद्यार्थी मित्रों बहुत ओछी माहिती उपलब्ध छे एटले आपणे अहीं आटलू જ રાખવાનું ખાસ તો એનું સ્થળ કર્ણાટક રાજ્યની અંદર બદામીથી 16 કિલોમીટર દૂર કયા વંશની રાજધાની હતી કે ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું ખાસ કરીને 7 અને 8 સદીની અંદર બે શૈલીનું મિશ્રણ કરીને મંદિરોનું બાંધકામ થયું દ્રવિડ અને નાગર શૈલી અને પટદકલનું સૌથી મોટું મંદિર એટલે વિરૂપાક્ષનું શિવ મંદિર એનું વિશિષ્ટ અને સૌથી મોટું કલાકૃતિ વાળું મંદિર માનવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો બહુ જ સારું એવું સાંસ્કૃતિક વારસાનું સ્થળ જેને આપણે મંદિરોના શહેર તરીકે ઓળખીએ છીએ ભારતની અંદર એવું એક સ્થળ એટલે ખજુરાહો બરાબર નામ પર જો એ લખ્યું ખજુરાહોના મંદિરો ઘણા બધા મંદિરો આ શહેરની અંદર જોવા મળે છે એટલે દેશની અંદર મંદિરોના શહેર તરીકેની ઓળખ આ ખજુરાહો શહેરની છે તો એવા એક મહત્વના સ્થળ વિશે આપણે પરિચય મેળવવાનો છે બરાબર જોઈએ આપણે ખજુરાહો તો સૌથી પહેલાં તો ક્યાં આવેલું છે તો એ ખજુરાહો જે છે એ મધ્યપ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાની અંદર ખજુરાહો નામના સ્થળ ખાતે અનેક મંદિરો આવેલા છે ક્યાં આવેલું છે રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યના મધ્યપ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાના ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે અનેક મંદિરો અહીંયા આવેલા છે એટલે તો મંદિરોના શહેર તરીકેની ઉપમા આ શહેરને આપવામાં આવે છે ખજુરાહો મંદિર બરાબર ખજુરાહો જે છે એ જૂના સમયની જો વાત કરીએ તો જૂના સમયની અંદર એ બુંદેલખંડના જે ચંદેલ વંશના રાજાઓ હતા એ ચંદેલ વંશના રાજાઓની રાજધાનીનું નગર હતું આ અને પછી અહીંયા એ રાજાઓના સમયગાળા દરમિયાન ઘણા બધા મંદિરોનું બાંધકામ કરવામાં આવ્યું એ કોનું મંદિર કોનું સ્થળ હતું ખાસ રાજધાની કોની હતી તો કે બુંદેલખંડના ચંદેલ વંશના જે રાજાઓ હતા એ ચંદેલ વંશના રાજાઓની રાજધાની હતી આ રાજધાનીનું સ્થળ હતું બરાબર ખાસ યાદ રાખવાનું છે કયા વંશના રાજાઓ જો દરેક આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે મહાબલીપુરમના રાજાઓ તો એની અંદર પલ્લવ વંશના રાજા હતા પટદકલ જોયું તો એની અંદર ચાલુક્ય વંશના રાજાઓ નિર્માણ કરાયું હતું અહીંયા આપણે જોઈએ છીએ ચંદેલ વંશના રાજાઓ બરાબર એમના સમયગાળાની અંદર આ રાજાઓના સમયગાળામાં અહીંયા લગભગ 80 જેટલા મંદિરોનું નિર્માણ કરે થયું જો મંદિરોનું શહેર એમને એમ નથી કહેતા 80 જેટલા મંદિરો એક જ શહેરની અંદર તમે વિચારો ચંદેલ વંશના રાજાઓની રાજધાની નગર હતું આ રાજાના સમયમાં હવે સમયગાળો પણ આપણને આપેલો છે આ રાજાના સમયગાળાની વાત કરી કે સમયગાળો કયો તો ઈસવીસન પણ આપણે આપેલી છે યાદ રાખીશું ઈસવીસન 950 થી 1050 સુધીનો સમયગાળો બરાબર આ જે 100 વર્ષના ગાળાની અંદર સમયમાં 80 જેટલા મંદિરો બંધાયા 80 મંદિરો બંધાયા 100 વર્ષના ગાળાની અંદર વિચારો 100 વર્ષના ગાળાની અંદર 80 મંદિરો નિર્માણ કરે થયું જેમાંથી હાલ વર્તમાન સમયની અંદર 25 મંદિરો હયાત છે જેમાંથી હાલ 25 મંદિરો હયાત છે 25 મંદિરો આજે આપણને જોવા મળે છે તો ઘણા બધાને એમ થાય કે તો સાહેબ બીજા મંદિરો ક્યાં ગયા બીજા મંદિરો ભારતમાં ત્યારબાદના સમયગાળા 1025 પછીના સમયગાળાની અંદર આવેલું ઇસ્લામિક શાસનના સમયગાળાની અંદર અનેક મંદિરોને તોડી નાખવામાં આવ્યા એને લૂંટી લેવામાં આવ્યા એને ખંડિત કરી દેવામાં આવ્યા નાશ કરી દેવામાં આવ્યા બરાબર એટલે 25 મંદિરો જેટલા હયાત છે એમાં મોટા ભાગના જે મંદિરો હતા એ શૈવ ધર્મના હતા એટલે એવું જાણી શકાય કે આ જે ચંદેલ વંશના રાજાઓ છે એ શિવપંથી હશે
બરાબર એવો પ્રશ્ન પણ પૂછે છે કે ચંદેલ વંશના રાજાઓનો ધર્મ કયો હતો? તો સાહેબ આખી ટેક્સ્ટ બુકમાં ક્યાંય ગયો તો ક્યાંય લખેલું ના હોય, પણ આ એકબીજા ઉપર આધારિત વાક્યો છે એને આપણે સમજવા જોઈએ. બરાબર, તો એ મોટાભાગના મંદિરો સૈવ ધર્મી હતા અને બાકીના જે મંદિરો હતા એ કેટલાક વૈષ્ણવ અને કેટલાક જૈન મંદિરો પણ હતા. મોટાભાગના શિવ મંદિરો તથા વૈષ્ણવ અને જૈન મંદિરો પણ હતા. બરાબર, આ મંદિરોની અંદર જોવા જઈએ 80 મંદિરોનું નિર્માણ કાર્ય કરાયું, પણ એક જ વંશના રાજાઓ દરમિયાન નિર્માણ કાર્ય થયું એટલે આ બધા જ મંદિરોની રચના શૈલી છે અને તેનું શિલ્પ વિધાન એટલે કે પથ્થરોની જે કોતરણી છે એ લગભગ સમાનતા ધરાવે છે. કે એક જ વંશના રાજાઓ દરમિયાન નિર્માણ કાર્ય થયું છે એટલે સ્વાભાવિક છે દરેકમાં એક જ પ્રકારની શૈલી અહીંયા જોવા મળે છે. દરેક મંદિરો લગભગ સમાન કોતરણીવાળા અહીંયા જોવા મળે છે. આ મંદિરોની અંદર 64 યોગિનીનું મુખ્ય મંદિર છે અને જે તમામ મંદિરો જે 80 મંદિરો નિર્માણ કરે તેમાં સૌથી સારામાં સારી અલંકારિક શૈલી માટે જાણીતું છે આ. બરાબર, 80માંથી 64 યોગિનીનું મંદિર પોતાની અલંકારિક શ્રેણી માટે જાણીતું છે. કયું મંદિર ખાસ યાદ રાખશું આપણે? 64 યોગિનીનું મંદિર. અલંકારિક શૈલી માટે જાણીતું છે. એની અલંકારિક સરસ મજાના શિલ્પ કલાકૃતિ માટે આ મંદિર ખૂબ જ જાણીતું છે. પ્રારંભિક સમયના જે બધા મંદિરો છે એ ગ્રેનાઇટ પથ્થરમાંથી મંદિરોનું નિર્માણ કરવામાં આવતું. જે કાળા કલરના ગ્રેનાઇટ પથ્થરો આવે છે એમાંથી મંદિરોનું નિર્માણ કરે થયેલું અને નાગર શૈલીમાં આ બધા મંદિરો પટદકલની અંદર નાગર અને દ્રવિડ બંને શૈલીનું મિશ્રણ હતું. અહીંયા માત્ર નાગર શૈલીની અંદર આ મંદિરોનું નિર્માણ કાર્ય કરવામાં આવે છે. બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરના અને નાગર શૈલીમાં હતા. કયા? ગ્રેનાઇટ. ખાસ યાદ રાખશું આપણે ગ્રેનાઇટ પથ્થર અને નાગર શૈલી. મંદિરોનું નિર્માણ કાર્ય થયું હતું. બરાબર ને, આજે ખજુરાહોનું જે આ મંદિરોની નિર્માણ શૈલી એની કલાકૃતિ એના શિલ્પ વિધાનો એ જોવા માટે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ મુસાફરો આ સ્થળની મુલાકાત લે છે અને એની શિલ્પકલા, એની વાસ્તુકલા, મૂર્તિકલા જોઈ અને મંત્રમુગ્ધ થઈ જાય છે. કેમ કે આવા શિલ્પો દુનિયા આ ખજુરાહોના મંદિરમાં જે જોવા મળે છે એ દુનિયાના બહુ ઓછા ભાગની અંદર જોવા મળે છે. એટલે અનેક વિદેશી પ્રવાસરો મુસાફરો જે આવે છે એ આ સ્થળની અવારનવાર મુલાકાત લે છે. મહત્વનો પોઈન્ટ યાદ રાખીએ તો એની અંદર છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની અંદર આવેલું છે. અહીંયા ચંદેલ વંશના રાજાઓની રાજધાની હતી. એ સમયગાળો અહીંયા લખેલો છે 950 થી 1050ના સમયગાળા દરમિયાન અહીંયા લગભગ 80 જેટલા મંદિરોનું નિર્માણ કાર્ય થયું જેમાંથી 25 ઉપલબ્ધ છે. મંદિરો મોટે ભાગે શિવ મંદિરો હતા, સાથે સાથે કેટલાક વૈષ્ણવ અને જૈન સંપ્રદાયના મંદિરો પણ અહીંયા આપણને જોવા મળે છે. બધા જ મંદિરોની અંદર 64 યોગિનીનું જે શ્રેષ્ઠ મંદિર છે એ પોતાની અલંકારિક શૈલી માટે ખૂબ જાણીતું છે. લગભગ બધા જ મંદિરો કાળા રંગના ગ્રેનાઇટ પથ્થરમાંથી અને નાગર શૈલીની અંદર એનું નિર્માણ કાર્ય થયેલું હતું અને એની શિલ્પકલા, મૂર્તિકલા, વાસ્તુકલા જોવા માટે અનેક બહુ જ અલગ અલગ દેશમાંથી અનેક એવા મુસાફરો, વિદેશી મુસાફરોની દૈનિક મુલાકાત લેતા જોવા મળે છે. તો અહીંયા આપણે આ ખજુરાહોના મંદિરો વિશેની માહિતી પૂર્ણ કરી. એથી એ વિશેષ બીજા એવા ને એવા એક મહત્વના સ્થળ, મહત્વના શહેર વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે. એ છે કોણાર્કનું સૂર્ય મંદિર. ગુજરાતની અંદર આવેલા મોઢેરાના સૂર્ય મંદિર વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે જોઈએ ભારત દેશનું બીજું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર.
चलो विद्यार्थी मित्रों जो ये माहिती मेळवीए कोणार्क नु सूर्य मंदिर तो सौथी पहला तो ते क्या आवेलू छे ते तो आ सूर्य मंदिर कोणार्क नामनु जे स्थळ छे त्यां छे ने ए स्थळ ओडिशा राज्यना पुरी जिल्लानी अंदर बंगाळाना अखात पासे कोणार्क नु सूर्य मंदिर आवेलू छे बराबर कई जगह राज्य क्यूँ ओडिशा आपणे साथे नोट डाउन करता जी एटले याद राखवामां थोड़ी सरळता रहे ओडिशा राज्यना बराबर जिल्लो कयो पूरी जिल्ला मा बंगाळाना अखात पासे आवेलू छे कोणार्क नु सूर्य मंदिर बराबर राज्य खास याद राखवाना छे आपणे विद्यार्थी मित्रों ओडिशा राज्य बराबर आ मंदिर नु निर्माण 13मी सदी नी अंदर जो आ 10मी सदी नी वात हती बराबर 10मी सदी ने 9 अने 10मी सदी बन्ने ना समय नी वात हती हवे वात करी छे आ सूर्य मंदिर निर्माण 13मी सदी नी अंदर कोणे निर्माण करायु हतुं तो के गंग वंश ना राजा नरसिंह वर्मन प्रथम जो आगळ आयो तो एक ए हतो पल्लव वंश नो राजा नरसिंह वर्मन प्रथम ए सेमा आयो तो के महाबलीपुरम नी अंदर मिक्स ना थई जाय बे खास ध्यान राखवानुं અને અહીંયા જે છે ગંગ વંશનો રાજા નરસિંહવર્મ પ્રથમ એ આવશે કોણાર્કના સૂર્ય મંદિરની અંદર ઓડિશા રાજ્યની અંદર બરાબર નિર્માણ કર્યું એના સમયની અંદર થયું 13મી સદીમાં ખાસ મંદિરનું જે નિર્માણ કાર્ય છે એ 13મી સદીમાં કયા રાજા કયા વંશનો રાજા તો કે ગંગ વંશ ना राजा नरसिंह वर्मन प्रथम जो पेला मा पण हतो बराबर अने आया ए ज नाम छे नरसिंह वर्मन प्रथम ना समय मा आ मंदिर नु निर्माण करे આ જે સૂર્ય મંદિર છે ને માત્ર સૂર્ય મંદિર છે એટલા માટે જાણતું છે એવું નથી આ મંદિરનું નિર્માણ જે છે એ એની અલંકારિક એને જે જે રૂપાંકનોથી નિર્મિત કરવામાં આવ્યું છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે ને એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ જાણીતું છે કેમ કે એના મંદિરની અંદર નિર્માણ કરવામાં જે જે એમને બતાવ્યું ને કે આપણને રથના પૈડા દેખાય તો એ પૈડા અને પૈડાની અંદર જે આરા હોય ને આરાનું કંઈક વિશેષ મહત્વ છે શા માટે એટલા જ આરા રાખ્યા શા માટે એટલા જ રથના પૈડા દરેકે દરેક ખાસ રૂપાંકનોથી ભરેલું આ મંદિર છે એટલે એની વિશેષતા વધારે છે તો જોઈએ આપણે મંદિરની વિશેષતાઓ વિશે તો આ રથ મંદિર છે એક પ્રકારનું એટલે રથ મંદિર હોય એટલે પહેલી વિશેષતા એક જ ખડક પથ્થર કાપીને બનાવેલું હોય બરાબર અને આ રથ મંદિરને સાત અશ્વો વડે સાત ઘોડા વડે ખેંચતા હોય એવા સૂર્ય ભગવાનના રથનું સ્વરૂપ આપવામાં આખા રથ ટાઈપનું મંદિર છે ને એની અંદર આખું મંદિરનું નિર્માણ છે આગળ સાત અશ્વ વડે એને ખેંચતા હોય એવા શિલ્પો આગળ લગાવેલા છે વિચારો એક જ પથ્થરમાંથી કોતરીને બનાવ્યું હોય રથ મંદિર બરાબર તો સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથના સ્વરૂપનું મંદિર છે આ સાત અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથ મંદિરનું આ સ્વરૂપ છે સાત અશ્વો વડે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું કેટલા અશ્વો છે અહીંયા સાત અશ્વો વડે હજુ આગળ જોઈએ એના રૂપાંકોની વાત કરીએ તો એને 12 વિશાળ પૈડા છે કેટલા પૈડા છે આ રથને 12 પૈડા રાખવામાં આવ્યા છે કેમ 12 જ રાખવામાં આવ્યા તો કે વર્ષના 12 મહિના હોય છે એક વર્ષની અંદર 12 મહિના હોય છે એટલે રથના પૈડા પણ કેટલા રાખવામાં આવ્યા છે 12 પૈડા રાખવામાં આવ્યા છે બરોબર રથને 12 પૈડા રાખવામાં આવ્યા છે જે વર્ષના 12 મહિના દર્શાવે છે
કીધું ને અનેક રૂપાંકનોથી ભરેલું છે, ગમે તેમ આડે તેણ આ મંદિરનું નિર્માણ કરે નથી થયું. બાર પેડા છે કે વર્ષના બાર મહિના હોય છે એટલે બાર પેડા રાખવામાં આવ્યા છે, બરાબર. એ સિવાય વાત કરીએ તો દરેકે દરેક જે ચક્ર છે, બાર જે પૈડા છે ને, એ પૈડાની અંદર બાજુમાં તમારા સરસ મજાનું ચિત્ર આપેલું છે, બરાબર. આકૃતિમાં તમે જોઈ શકો સરસ મજાનું ચિત્ર રથના પૈડાનું, બરાબર. તો એ જે પૈડા છે એ પૈડાની અંદર આઠ આરા ગોઠવેલા છે, દરેક પૈડાની અંદર આઠ આઠ આરા, આઠ કાપા છે, બરાબર. દરેક પૈડામાં આઠ આરા છે, બરાબર. આઠ આરા રાખેલા છે. કેમ આઠ આરા? એ શું દર્શાવે છે? તો કે દિવસ અને રાત્રિના પ્રહરને દર્શાવે છે. દિવસ અને રાત્રિ, એક દિવસના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહર, એટલે કુલ આઠ પ્રહર હોય, બરાબર. જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે, દિવસના આઠ પ્રહરને દર્શાવે છે, એટલે આઠ આરાની અંદર રાખવામાં આવે છે. ચાર દિવસ અને ચાર રાત્રિ, એટલે એક દિવસને આમ ગણીએ તો આઠ પ્રહર હોય, તો આઠ પ્રહરને દર્શાવે છે. આ રૂપાંકનો યાદ રાખવાના છે આપણે, કે આઠ આરા શું દર્શાવે છે, બાર પૈડા શું દર્શાવે છે, બરાબર. ખાસ એની વિશેષતા છે. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર બીજા અન્ય મંદિરો કરતાં ખૂબ જ અલગ પડે છે અને વૈવિધ્યતા ધરાવે છે. આ મંદિરનું આખું નિર્માણ કાળા રંગના પથ્થરોમાંથી થયું છે, એટલે મંદિરનું બીજું નામ છે કાળા પેગોડાનું મંદિર. કાળા રંગના પથ્થરોથી નિર્મિત થયું હોવાથી આ મંદિરને કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખે છે. આ એક માર્ક્સના વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે કે કાળા પેગોડાના મંદિર તરીકે કયું મંદિર જાણીતું છે, તો એની અંદર આવશે કોણાકનું સૂર્ય મંદિર. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો અહીંયા જોવા મળે છે. 13મી સદીમાં કંડારાયેલું શ્રેષ્ઠ રથ મંદિર જો કોઈ હોય તો એ છે આ કોણાકનું સૂર્ય મંદિર. ગુજરાતનું સૂર્ય મંદિર અને કોણાકના સૂર્ય મંદિર વિશે વિદ્યાર્થી મિત્રો એક સામ્યતા છે કે બંને સૂર્ય મંદિરો જે છે ને એ ભારતમાં કર્કવૃત ઉપર બનાવવામાં આવેલા છે. હવે આટલી 13મી સદીમાં નિર્માણ પામેલા મંદિરોની અંદર, બરાબર, તમે વિચારો આપણું 10મી સદીમાં નિર્માણ પામેલું હતું, તો એ મંદિરોમાં એ વખતે લોકોને અહીંથી કર્કવૃત પસાર થાય છે એની માહિતી હતી, લોકો એ વખતે જાગૃત હતા એવા. બંને સૂર્ય મંદિરો કર્કવૃત ઉપર બનાવવામાં આવ્યા છે. તો આમ ખાસ વિદ્યાર્થી મિત્રો આની જે વિશેષતાઓ છે, ખાસ એનું રાજ્ય ઓડિશા રાજ્ય, જિલ્લો ખાસ યાદ રાખશું પુરી, અને બંગાળાના અખાત પાસે આવેલું છે. બાકીના લગભગ બધા જ પોઈન્ટ હાઇલાઇટ આપણે કરેલા છે. તો આમ બે મહત્વના સ્થાપત્ય વિશે આપણે વાત કરી, ખજુરાહોના મંદિરો અને કોણાકનું સૂર્ય મંદિર. એવા જ એક વિશેષ હજુ એક સ્થાપત્ય વિશે આપણે વાત કરવાની છે, ભારતનું સૌથી મોટું મંદિર બૃહદેશ્વર મંદિર વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ભારતના શ્રેષ્ઠ અને ભારતના સૌથી ઊંચા મંદિર તરીકેના એક ઓળખ ધરાવતા એવા મંદિરની પરિચય મેળવીએ. ભારતનું સૌથી મોટું મંદિર બૃહદેશ્વર મંદિર, ભારતના સાંસ્કૃતિક વારસાનું શ્રેષ્ઠ, અદ્વિતીય, અકલ્પનીય સ્થળ, બરાબર. તો એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ. સૌથી પહેલા તો ક્યાં આવેલું છે? તો આ મંદિર પણ તમિલનાડુ રાજ્યના તાંજોર અથવા ક્યાંક થંજાવુર, ગમે તે લખાય, બંને એક જ જિલ્લો છે, બરાબર. તમિલનાડુ રાજ્યના તાંજોરની અંદર બૃહદેશ્વર મંદિર આવેલું છે. આપણે અહીંયા નોટ ડાઉન પણ કરતા જઈએ, તમિલનાડુના તાંજોર અથવા થંજાવુર, બરાબર, થુંજાવર ક્યાંક એવું પણ લખેલું હોય છે, આ મંદિર આવેલું છે, બરાબર. અને આ મંદિરનું જે નિર્માણ કાર્ય છે તે ઈસવીસન 1003 થી ઈસવીસન 1010ના સમયગાળામાં આ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. કયા સમયગાળાની અંદર? તો ઈસવીસન 1003 થી શરૂ કરી
ईस्वी सन 1010 सुधीना समय में निर्माण थयु। अने आजे मंदिर छे ए भगवान शिवनु मंदिर होवाथी एने बृहदेश्वर कहे छे। शिवनु मंदिर होवाथी आ मंदिर नु नाम पड़ेलू छे बृहदेश्वर। केम बृहदेश्वर ए पण समझी लीए। આપણે જોઈએ છીએ ત્યાં સુધી લગભગ ભગવાન શિવના જે કોઈ મંદિરો હોય ને દરેકના મંદિરની પાછળ ઈશ્વર શબ્દ લાગેલો જ હોય લગભગ। ખારેશ્વર ને ગોટેશ્વર ને કોટેશ્વર ને આપણે જોઈ શકીએ બરાબર, અથવા નાથ શબ્દ લગાયેલો હોય। આ બે મંદિરો હોય ને એ શબ્દો આવે એટલે ભગવાન શિવના મંદિરો હોય। અને આ મંદિર દેશનું સૌથી મોટું મંદિર છે, બૃહદ મંદિર છે। બૃહદ એટલે મોટું, એટલે ભગવાન શિવનું મંદિર ને સૌથી મોટું નામ આપી દીધું બૃહદેશ્વર મંદિર, ભારતનું સૌથી મોટું મંદિર। આવનારા સમયમાં ભલે બીજા મંદિરો નિર્મિત થાય ત્યારે એની કદાચ નામના ઓછી થાય થોડીક ત્યાંની વાત ત્યારે, પણ અત્યાર સુધી તો ભારતનું સૌથી મોટું મંદિર છે આ। આ મંદિર જે છે એ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાયું હતું, અને એટલે જ આ મંદિરનું બીજું નામ છે રાજરાજેશ્વર મંદિર। રાજરાજેશ્વર મંદિર તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે। કોણે બંધાવ્યું હતું આ મંદિર જોઈએ તો આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે। બરાબર, આ મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। વિશેષતાઓની વાત કરીએ કે ભારતનું સૌથી મોટું મંદિર છે, ભાઈ એમ નામ તો ઉપમા નહીં આપી દીધી હોય કેટલું મોટું છે, તો એની વિશેષતાઓની વાત કરીએ તો આ મંદિર 500 ફૂટ, આ મંદિરની વાત કરીએ વિશેષતાઓની તો આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવે છે। બરાબર, આટલી મોટી લંબાઈ પહોળાઈ ધરાવનારા ચોગાનની અંદર આ મંદિર છે। અને આ મંદિરનું શિખર જે હોય, મંદિરનો છેક ટોચનો ભાગ, એ જમીનથી લગભગ 200 ફૂટ ઉપર આવેલો છે। મંદિરનો ટોચનો ભાગ શિખર જમીનથી 200 ફૂટ ઊંચું છે। એટલે દેશનું સૌથી મોટું મંદિર આને માનવામાં આવે છે। એટલે બૃહદેશ્વર મંદિર જે છે ઊંચા શિખરવાળા મંદિરોની અંદર સ્થાન પામે છે। એ શિખર વિરાટ કદમાં રહેલી સંવેદિતા અને વળી પાછી એની કલાત્મકતાના કારણે, એની કોતરણીના કારણે આ મંદિર દક્ષિણ ભારતના શ્રેષ્ઠ મંદિરોમાં સ્થાન પામે છે, સૌથી ઊંચા મંદિરોમાં સ્થાન પામે છે। અને આ મંદિરનું નિર્માણ કાર્ય જે છે એ દ્રવિડ શૈલીની અંદર આ મંદિરનું નિર્માણ કાર્ય થયેલું છે। દ્રવિડ શૈલીમાં આ મંદિરનું નિર્માણ છે। અને એક લોકવાયકા તો એવી પણ છે કે આટલી મોટી ઊંચાઈ હોવા છતાંય આ મંદિરનો પડછાયો છે તે જમીનના ભાગ પર પડતો નથી, આ એની ખાસ વિશેષતા છે। 200 ફૂટની ઊંચાઈ
પડછાયો જમીન પર ન પડે એવું જબરજસ્ત મોટું ચોગાન 500 ફૂટ અને 250 ફૂટ જેટલું મોટું ચોગાન છે પડછાયો જમીન પર આનો પડતો નથી. તો આવા એક સૌથી મહત્વના ભારતના સૌથી મોટા મંદિર બૃહદેશ્વર મંદિરનો પરિચય આપણે મેળ્યો. આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું. જય સ્વામિનારાયણ.